चलो विद्यार्थी मित्रों, धोरण 12 प्रकरण नंबर 10 हेलो आल्केन अने हेलो एरिन संयोजनों जेडबली नीट गुजकेट जेवी कॉम्पिटिटिव एग्जाम माटे आजे आपणे आ वीडियो लेक्चर में एमसीक्यू नंबर 47 47 मो एमसीक्यू नीचे आपेला पैकी क्यों एक एसएन 1 रिएक्शन SN1 પ્રક્રિયા વિધિમાં ઝડપી પ્રક્રિયા આપશે બાળકો અને એ પૂછાયેલો છે નીટ 2017 માં સમજી લ્યો વિદ્યાર્થી મિત્રો SN1 પ્રક્રિયા છે એનો આધાર કેના કેના ઉપર હોય છે આગળના ઘણા બધા વિડિયોની અંદર આ ટાઈપના MCQ માં આપણે શીખી ગયા છીએ કે SN1 કે SN2 પ્રક્રિયાઓ એનો આધાર જે ન્યુક્લિયોફિલિક પ્રક્રિયક છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એમની પ્રબળતા ઉપર દ્રાવક કેવું છે બરાબર આ ઉપરાંત બનતા કાર્બોકેટાયન છે હેલાઇડ છે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અને તમે જાણો છો આપણે શું જાણીએ છીએ કે SN1 પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એના માટે જે કાર્બોકેટાયનની સક્રિયતાનો ક્રમ છે તૃતીયક સાથે ઝડપી એનાથી ધીમી દ્વિતીયકને પ્રાથમિક પણ અહીંયા કોઈ દ્રાવકનો ઉલ્લેખ નથી કોઈ ન્યુક્લિયોફિલિક પ્રક્રિયકનો ઉલ્લેખ નથી બધામાં લિવિંગ ગ્રુપ ક્લોરિન જ છે તમે જોઈ શકો ક્લોરિન 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 સમાન છે તો કે યસ માત્ર આપણે SN1 પ્રક્રિયાની ચર્ચા કરવાની છે પરંતુ આપણો જે જવાબ છે એ જવાબ આવવાનો છે એલાઇલ ક્લોરાઇડ CH2 ડબલ બોન્ડ CH CH2Cl એટલે કે જવાબ એ આવવાનો છે કઈ રીતના આવવાનો છે શા માટે બી નહીં આવે સી જવાબ ન આવે ડી કેમ ન આવે એની ચર્ચાને આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો કે SN1 પ્રક્રિયા SN1 પ્રક્રિયા અહીં ન્યુક્લિયોફિલિક પ્રક્રિયક કે દ્રાવકનો કોઈ જ ઉલ્લેખ નથી માટે SN1 પ્રક્રિયા માત્ર ને માત્ર કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર જ આધાર રાખશે ખ્યાલ અહીંયા કોઈ ન્યુક્લિયોફિલિકનો ઉલ્લેખ નથી કે નથી કોઈ દ્રાવક પ્રોટિક છે ધ્રુવીય છે અધ્રુવીય છે કે કોઈ ઇક્વેશન સમીકરણ પણ નથી આપેલું વિદ્યાર્થી મિત્રો આવા સંજોગોમાં બરાબર SN1 પ્રક્રિયાની ઝડપ છે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી એમની સ્થાયીતા ઉપર આધાર રાખશે SN1 પ્રક્રિયા તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો એ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપરાંત કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ એ તમે જાણો છો કે તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધુ હોય એનાથી ઓછી દ્વિતીયક પ્રાથમિક આ મુજબ હોય છે ચાલો આ એક મુદ્દા ઉપર આપણે વિચારવાનું છે તો ફર્સ્ટ ઓપ્શન જે એલાઇલિક એલાઇડ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જોવા મળે છે એમાં શું પોઝિશન છે તો કે એમાંથી આ ક્લોરિન રિલીઝ થઈ જશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરિન લઈને જશે પરિણામે આ પોઝિટિવ ચાર્જ આવશે અને તમે જાણો પોઝિટિવ ચાર્જ હોય તો પાઈ બંધ નિર્બળ હોય એનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આકર્ષાવાનું છે હું ડબલિંગ લાઈન કરું છું ખ્યાલ આવે છે એટલે આ દ્વિબંધ પાઈ બંધ છે એ સ્થાનાંતર પામીને આ સ્થાને આવી જશે અહીંથી દૂર થશે એટલે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ બીજા સ્ટ્રક્ચરની અંદર આપણે દેખાય છે કે અહીંયા પોઝિટિવ ચાર્જ ખ્યાલ આવ્યો અને આ સંસ્પંદન ઘટના આમાં થયા કરશે એટલે આપણે એમ કહી શકીએ કે આ જે પહેલું સ્ટ્રક્ચર બને છે હેલોજન ક્લોરિન છૂટો પડી જાય લીવ થઈ જાય ત્યારબાદ એ સંસ્પંદનને કારણે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ફરીથી આ અહીંયા આવી જશે એટલે આ સ્ટ્રક્ચર આવી જશે એ સંસ્પંદનને કારણે સ્ટેબલ હોય છે ક્લિયર હવે પ્રશ્ન થશે તો સર બી સી અને ડીમાં શું પ્રોબ્લેમ છે તો કે પ્રોબ્લેમ તો ઘણા છે વિદ્યાર્થી મિત્રો જોઈએ બી ઓપ્શનમાં આપણે ક્લોરોબેન્ઝીન જે આપેલું છે વિદ્યાર્થી મિત્રો એમાં સંસ્પંદનને કારણે કાર્બન અને આ ક્લોરિન આ કાર્બન અને ક્લોરિન વચ્ચે આંશિક દ્વિબંધ 100% નહીં પણ આંશિક દ્વિબંધની લાક્ષણિકતા હોય પરિણામે આનું છૂટું પડી અને આમાંથી કાર્બોકેટાયનનું બનવું બંધનું તૂટવું મુશ્કેલ પ્રક્રિયા થશે એટલે તો એકદમ ધીમી ક્રિયા થશે એવી જ કન્ડિશન આપણને સ્ટ્રક્ચર સીમાં પણ જોવા મળશે આ સ્ટ્રક્ચર બી આ સી
સીમા પણ ક્લોરિન જે કાર્બન સાથે જોડાયેલો છે દ્વિબંધ ધરાવતો છે એટલે આ બંધ લંબાઈ ટૂંકી હોય છે અને ટૂંકી બંધ લંબાઈ હોય તો એની મજબૂતાઈ વધુ હોય અહીં કાર્બન ક્લોરિન બંધ લંબાઈ ટૂંકી માટે આ પ્રક્રિયા પણ મુશ્કેલ હોય છે જ્યારે ફોર્થ ઓપ્શનની અંદર આપેલું છે ક્લોરોઇથેન જેમાં સિંગલ બોન્ડ જ છે વિદ્યાર્થી મિત્રો એમાંથી કાર્બોકેટાઇન બનશે ઇથાઇલ કાર્બોકેટાઇન બટ એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એમાંથી બનેલો છે પ્રાથમિક કાર્બોકેટાઇન તો મોસ્ટ ઓફ એસએન ટુ અહીંયા કોઈ ઉલ્લેખ પણ નથી દ્રાવકનો કે ન્યુક્લિયોફિલિકનો એટલે એસએન ટુ પ્રક્રિયા આવે છે પરંતુ એ જ ઓપ્શનમાં તમે જોઈશો બાળકો તો આ કાર્બોકેટાઇન પણ પ્રાથમિક જ છે હકીકતમાં તો આ પણ પ્રાથમિક કાર્બોકેટાઇન જ છે છતાંય એ ઝડપી કેમ આપશે તો કે પ્રાથમિક એલાયલી કહેલાય મહત્વની વાત એ છે બાળકો કે કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ આ છે પણ જો કોઈ પણ કારણોસર કોઈ સ્ટ્રક્ચર કાર્બોકેટાઇનનું સંસ્પંદનને કારણે કે કોઈ પણ કારણોસર જેમ વધુ સ્ટેબલ હશે તેમ એસએન વન પ્રક્રિયાનો વેગ વધશે એ સંસ્પંદનને કારણે સ્થાયી બને છે માટે જવાબ એ આવશે પછી તમને મનમાં થઈ ક્વેશ્ચન કે સર તમે એમ કહો છો કે આ પ્રાથમિક આલ્કાઇલ એલાઇટ એસએન ટુ આપે તો આ પ્રાથમિક જ છે બટ એલાયલિક છે એમાં સંસ્પંદન થાય છે ભલે પ્રાથમિક કાર્બોકેટાઇન બને છે પણ મહત્વની વાત એ છે કે કાર્બોકેટાઇનની સ્થિરતા ઉપર આધાર રાખે છે ખ્યાલ આવ્યો સ્થિરતાના ક્રમ ઉપર હોય પણ એના કરતાં પણ મહત્વનું ફેક્ટર કયું છે એસએન વન એસએન ટુ માટે તો કે કાર્બોકેટાઇનની સ્થિરતા ફરીથી આપણે મૂળ પ્રશ્ન ઉપર જ આવી ગયા છીએ કે નીચે આપેલા પૈકી કયો એક એસએન વન ક્રિયાવિધિમાં ઝડપી ક્રિયા આપે તો એના માટે જવાબ એ આવશે તમને મુશ્કેલી થશે સર આ પ્રાથમિક બરાબર આ દ્વિતીયક થશે બરાબર આ પ્રાથમિક આ તો એરોમેટિક જ છે એમાં સંસ્પંદનને પરિણામે સ્થાયી જ હોય આ પ્રાથમિક બરાબર આ પ્રાથમિક પણ આમાં સંસ્પંદન થાય છે એટલા માટે એની સ્થિરતા વધુ હોય છે ચાલો તો આ પણ એક સરસ મજાનું એમસીક્યુ થયો બાળકો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો